वडोदरा शहेरनी 5 विधानसभा बैठक पर भाजपनी टिकट पर चूंटणी लड़वा माटे दावेदारोनो राफड़ो फाट्यो छे। वडोदरा शहर में 1995 थी भाजपना ज उम्मेदवारो जीते छे, जेने लईने भाजपमां दरेक कार्यकर अने होदेदारोने विधानसभा चूंटणी लड़वी होय तेम लागे छे। कलाको सुधी चालेली सेन्स प्रक्रियामां 5 बैठक पर 232 दावेदारोए चूंटणी लड़वा इच्छा व्यक्त करी छे, जेने लईने भाजपनी सामे हवे कोने टिकट आपवी अने कोने टिकट कापवी तेने लईने मूंझवण उभी थई छे। कारण के 232 दावेदारोमांथी मात्र 5 दावेदारोने ज टिकट आपवामां आवशे, तेवामां बाकीना लोको नाराज थई पक्षने डेमेज कंट्रोल न करे ते भाजप माटे चेलेंजिंग बनी रहेशे। तो वडोदरा शहेरनी 5 बैठक पर जेमने टिकट मांगी छे तेमां सौथी वधु चर्चास्पद नाम प्रदेश भाजप महामंत्री भार्गव भट्ट, केबिनेट मंत्री राजेन्द्र त्रिवेदी, मंत्री मनीषा वकील, मेयर केयूर रोकड़िया, शहर भाजप प्रमुख डॉक्टर विजय शाह, तो प्रदेश सह प्रवक्ता भरत डांगर, धारासभ्य योगेश पटेल नो समावेश थाय छे। એટલું સરસ છે કે બધાને થાય છે કે ભાઈ ટિકિટ મળશે તો બહુ મોટા મતથી રેકોર્ડ બ્રેક, અને પાર્ટીના કાર્યકર્તા છે દરેકને એને ટિકિટ માંગવાનો એનો અધિકાર છે, પરંતુ એની સાથે સાથે એમણે ફરજ પણ બધાએ બતાવી છે કે ટિકિટ અમે માગીએ છીએ, પરંતુ જેને ટિકિટ મળશે એને જીતાડવા માટે જેમ અમે લડીએ છીએ એ જ પ્રમાણે અમે મહેનત કરશું, તો આ એક ખૂબ પોઝિટિવ સિગ્નલ છે કાર્યકર્તા તરફથી। તો સુરત જિલ્લા 6 બેઠકો ઉપર 2 દિવસથી સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। સુરતની બારડોલી, કામરેજ અને મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ બેઠક પર સેન્સ પ્રક્રિયા કરવામાં આવી। તો રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ, પ્રદેશ સહ પ્રવક્તા ભરત ડાંગર અને સાંસદ ગીતા રાઠવા હાજર રહી ઇચ્છુક દાવેદારો અને કાર્યકર્તાઓને સાંભળવામાં આવ્યા છે। તો બારડોલી બેઠક પરથી 27, મહુવામાં 26, કામરેજમાં 35, માંડવીમાં 15, ઓલપાડમાં 15 દાવેદારી નોંધાઈ છે। તો સુરતની 6 બેઠક માટે કુલ 115 ઇચ્છુક દાવેદારોએ ટિકિટ માંગી હતી। સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની 6 વિધાનસભા અંતર્ગત જે જે કાર્યકર્તાઓને ઉમેદવારી કરવાની ઈચ્છા હતી તેમને, સંગઠનના અપેક્ષિત કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નિરીક્ષકોની પેનલ નક્કી કરવામાં આવી છે તે હું, અમારા મંત્રી શ્રી જગદીશભાઈ અને સાંસદ ગીતાબેન દ્વારા સાંભળવામાં આવ્યા છે। અલગ અલગ વિધાનસભામાં ઓન એન એવરેજ 30ની આસપાસના કાર્યકર્તાઓએ પોતે ઉમેદવારી કરવા માટે ઈચ્છા દર્શાવી। તો બોટાદ વિધાનસભા બેઠક પર ઋષિ ભારતી બાપુએ દાવેદારી નોંધાવી, તો અમદાવાદ સરખેજ ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતી બાપુ મોટી સંખ્યામાં સમર્થકો સાથે જિલ્લા ભાજપ કાર્યાલયથી દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા। તો ભાજપ ઋષિ ભારતી બાપુને ટિકિટ ન આપે તો કોળી સમાજ લડી લેવાના મૂડમાં છે।